હાઈ ફ્રેન્ડ્સ હોપ યુઆર વેલ કાંત એકેડેમિક સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે બંધારણનો અભ્યાસ કરી રહ્યા છે જે અંતર્ગત ભારતીય બંદરણનો ઇતિહાસ ભાગ એક ભારતીય બંદારણનો ઇતિહાસ ભાગ બેનો અભ્યાસ કર્યો જેમાં કંપનીનું શાસન બ્રિટિશ તાજનું શાસનનો આપણે અભ્યાસ કર્યો અને હવે આજે આપણે ભારતીય બંધારણનો ઇતિહાસ ભાગ ત્રણ જોવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ કરીને ત્રીજા ભાગની અંદર આપણે આઝાદીની ખૂબ જ નજીક છે અને તેના પૂર્વે ઓગણીસો પાંત્રીસ પછી અને જે કહી શકાય કે આઝાદી મળી એના પૂર્વે જે ભારતના બંધારણને અસર કરતા નિયમો અધિનિયમો છે એની ચર્ચા આ વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છે મિત્રો ભારતમાં આઝાદી પૂર્વે બંધારણ બનવા તરફ થયેલી પ્રગતિ છે એમાં જોઈએ તો ઓગસ્ટ પ્રસ્તાવ છે એ ઈસવીસન ઓગણીસો ને ની અંદર આવ્યો હતો તો શું છે ઓગસ્ટ પ્રસ્તાવ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતનો સક્રિય ભાગ મેળવવા બ્રિટિશ સરકારે કેટલીક જોગવાઈઓ સૂચવી જે ઓગસ્ટ ઓફર એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખાય છે મિત્રો ખાસ કરીને તમને યાદ હશે કે ઈસવીસન ઓગણીસોને ઓગણચાલીસથી ઈસવીસન ઓગણીસોને ચુમ્માલીસમાં દ્વિતીય વિશ્વયુદ્ધ હતું જેમાં બ્રિટિશરો પણ એના ભાગ હતા હવે આ વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર મેળવવા માટે એ લોકો જે એક પ્રસ્તાવ લાયા હતા કે તમે અમને જો આ યુદ્ધની અંદર મદદરૂપ થશો તો અમે તમને કેટલીક રીતે આઝાદી તમને આપી દઈશું તો એ પ્રસ્તાવ જે છે એ જોગવાઈઓ છે એને ઓગસ્ટ ઓફર એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખવામાં આવે છે કોંગ્રેસ દ્વારા અંગ્રેજો પાસે રાષ્ટ્રીય સરકારની માંગથી અપ્રસ્તાવ આ પ્રસ્તાવ વાઇસ રોય લોર્ડ લિન લીધગો દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો ચાલીસના રોજ રજૂ કરવામાં આવ્યો જે ઓગસ્ટ પ્રસ્તાવના નામે ઓળખાયો ઓળખાયો તો મિત્રો કહી શકાય કે આ જે પ્રસ્તાવ છે કોણે રજૂ કર્યો તો લોર્ડ લિન લોડ લિન લીધગો છે વાઇસ રોય એણે કર્યો તો બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ બંધારણ સભાની રચનાની જોગવાઈ ભારતને સંસ્થાનિક સ્વરાજ્ય આપવું તો આ જોગવાઈમાં શું હતું કે બીજા વિશ્વયુદ્ધ જેવું પતિ જશે અમે એક બંધારણ સભાની રચના કરીશું એની જોગવાઈ કરીશું અને ભારતને સંસ્થાનિક સ્વરાજ્ય આપીશું આ બધી જોગવાઈ જે છે લો લીધકો છે એ કરે છે એક યુદ્ધ સલાહકાર સમિતિ બનાવવામાં આવશે જેમાં ભારતીયોને સ્થાન આપવામાં આવશે ભારતમાં સરકારની રચના લઘુમતીની સંમતિ બાદ કરવામાં આવશે અને ભારત માટે અંતિમ લક્ષ્ય તરીકે ડોમિનેટ સ્ટેટનો દરજ્જો આપવો તો આ બધી જે જોગવાઈઓ છે એ ઓગસ્ટ ઓપર તરીકે કરવામાં આવે છે ત્યાર પછી છે ક્રિપ્સ મિશન નાઇન્ટીન ફોર્ટી ટુ બ્રિટિશ મંત્રી મંડળ દ્વારા સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં બાવીસ માર્ચ ઓગણીસો બેતાલીસના રોજ એક પ્રસ્તાવ ભારતમાં મોકલવામાં આવે છે જેને રજૂ કરનાર સર સ્ટે ક્રિપ્સ એટલે બ્રિટનના તે સમયના કેબિનેટ મંત્રી તેમજ બ્રિટિશ યુદ્ધ પરિષદના સભ્ય હતા યુદ્ધના અંત પછી ભારતને તુરત જ ડોમિનિયન સ્ટેટ એટલે કે અધિરાજ્યનો દરજ્જો આપી એક ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવશે બીજી જોગવાઈ જોઈએ તો અલગ થવા ઈચ્છતા પ્રાંતો બ્રિટિશ સામ્રાજ્યમાંથી અલગ થઈ પોતાનું બંધારણ બનાવી શકશે ભારતીયની બનેલી બંધારણ સભાની રચના કરવામાં આવશે જે ભારતના બંધારણની રચના કરશે ત્યારબાદ ભારતને સંસ્થાનિક સ્વરાજ્ય આપવામાં આવશે પ્રાંતોને દેશી રજવાડાનો બનેલો સંઘ બનાવવામાં આવશે અને જો કોઈ દેશી રજવાડો સંઘમાં જોડાવા ના હોય તો તેને સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવશે તો મિત્રો આ ક્રિપ્સ મિશન હેઠળ તમે જોઈ શકો કે કેટલીક જોગવાઈઓ આપવામાં આવે છે કે ભાઈ ભારતને ડોમિનિયન સ્ટેટ આપી દઈશું જે લોકો સ્વતંત્ર બનીને પોતાનું બંધારણ જેમને બનાવવું છે અમે એમને સહાય કરીશું એ લોકો બનાવી શકશે અને જે દેશી રજવાડા છે સંઘમાં જોડાવા તૈયાર ના હોય અને સ્વતંત્ર રહેવું હોય તો અમે એમને સ્વતંત્ર રહેવાની પર છૂટ આપીશું તો આ બધી જે જોગવાઈઓ છે એ ક્રિપ્સ મિશન હેઠળ આપવામાં આવે છે ત્યાર પછી છે રાજગોપાલાચારી ફોર્મ્યુલા એ ઓગણીસો ચુમ્માલીસમાં અમલમાં આવે છે જે ચક્રવર્તી રાજગોપાલાચાર્ય દ્વારા દસ જુલાઈ ઓગણીસો ચુમ્માલીસના રોજ મુસ્લિમ લીગ તથા કોંગ્રેસના સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે કોંગ્રેસ તથા મુસ્લિમ લીગ ભારતના સંસ્થાનિક સ્વરાજ્યને બદલે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે છે દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જન્મત લેવામાં આવે છે અને તે દ્વારા વિસ્તારો ભારત સાથે જોડાવવા માગે છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ જન્મત લેવામાં આવે છે ભાઈ માનો કે ભાઈ ભારત આઝાદ થઈ જાય તો એમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો છે એમાંથી જન્મત લેવામાં આવે છે કે ભારતમાં એ લોકો જોડવા માગે છે કે નહીં જો ભારતનું વિભાજન થાય તો આ સંજોગોમાં સંરક્ષણ વાણિજ્ય સંદેશાવ્યવહાર વગેરેમાં બંને દેશની સહમતિ સમજૂતી કરવામાં આવે છે અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા રાજગોપાલી ગોપાલાચાર્ય ફોર્મ્યુલાનો અસ્વીકાર કરવામાં આવ્યો તો અહીંયા જે કેટલીક જોગવાઈ છે એ જોગવાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગને મંજૂર ના હોવાથી એની એનો અસ્વીકાર કરવામાં આવે છે ત્યાર પછી આવે છે વેવેલ યોજના ઓગણીસોને પિસ્તાલીસ તે સમયના ભારતના વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા ઈસવીસન ઓગણીસોને પિસ્તાલીસમાં શિમલામાં ભારતીય નેતાઓની એક સભા બોલાવવામાં આવી જેમાં આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો જેની જોગવાઈઓ આ પ્રમાણે હોય છે વાઇસરોયની કારોબારી સભાની પુનરચના કરવામાં આવશે જેમાં તમામ ધર્મના લોકોને પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ આપવામાં આવશે બંધારણ ઘડાય નહીં ત્યાં સુધી કારોબારી પરિષદ જ વચગાળાની સરકાર તરીકે કામગીરી કરશે ત્યાં સુધી ભારતીય અધિનિયમ ઓગણીસો પાંત્રીસ ધારા મુજબ સંચાલન કરવામાં આવશે મુસ્લિમ તથા સવર્ણ હિન્દુઓને સમાન પ્રતિનિધિત્વ એટલે દરેકને ચાલીસ ચાલીસ ટકા આપવામાં આવશે વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ ભારતીયો દ્વારા બનાવેલ બંધારણની રચના કરવામાં આવશે ગવર્નર જનરલ અને સેના અધ્યક્ષ સિવાયના બધા જ પદો ભારતીયોને સોંપવામાં આવશે ગવર્નર જનરલ મંત્રીઓ દ્વારા લેવાયેલ નિર્ણયો પર વીટો પાવર ધરાવશે પરંતુ કારણ વિના પોતાનો વીટો પાવર વાપરી શકશે નહીં તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારના જે રાષ્ટ્રપતિ છે તેમજ રાજ્યપાલ છે એ પોતે કેટલાક વીટો પાવર ધારણ કરતા હોય છે જે ખાસ કરીને ગવર્નર જનરલ જે તે વખતના હતા એમની પાસેથી આ જોગવાઈઓ લેવામાં આવેલી છે મુસ્લિમ લીગે એવી માંગ કરી કે વાઇસ રોયની કારોબારીના તમામ મુસ્લિમ સભ્યો મુસ્લિમ લીગ દ્વારા નક્કી કરવામાં આવે જે માંગનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવતા વેવેલ યોજના સફળ થઈ શકી નહીં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલી જોગવાઈઓ છે એ વેવેલ યોજનાની અંદર દાખલ કરવામાં આવેલી હોય છે ત્યારબાદ છે કેબિનેટ મિશન નાઇન્ટીન ફોર્ટી સિક્સ બ્રિટનના તે સમયના વડાપ્રધાન ક્લાયમેન્ટ એટલી દ્વારા ત્રણ કેબિનેટ મંત્રીનું બનેલું મંડળ મોકલવામાં આવ્યું જે કેબિનેટ મિશન તરીકે ઓળખાયું જેના સભ્યો સર સ્ટેપ ક્રિપ્સ લોર્ડ પેથિક લોરેન્સ તેમજ વી એલેક્ઝાન્ડર હતા એની જોગવાઈ શું હતી તો ભાઈ બ્રિટિશ ભારત તથા દેશી રજવાડાઓ ભેળવીને સાર્વભૌમ ભારતીય સંઘની રચના કરવી દેશી રજવાડા ભારતમાં જોડાવા કે સ્વતંત્રતા રહેવા માટે પોતાની જાતે નિર્ણય લઈ શકશે સંઘ પાસે વિદેશ રક્ષા તથા સંચારના વિભાગો રહેશે તેમજ ભારત પર બ્રિટનની પ્રભુત્વ સત્તાને સમાપ્ત કરી દેવામાં આવશે બધા જ પક્ષોના સહયોગથી કામચલાઉ સરકારની સ્થાપના જેમાં બધા જ ખાતાઓ ભારતીયો પાસે રહેશે દેશનું બંધારણ ઘડવા ભારતીયોની બનેલી બંધારણ સભાની રચના કરવામાં આવશે જે અંતર્ગત જવાહરલાલ નહેરુના વડાપ્રધાન હેઠળ વડાપ્રધાન પદ હેઠળ બે સપ્ટેમ્બર ઓગણીસસો છેતાલીસના રોજ કામ ચલાવ સરકારની રચના કરવામાં આવી તો મિત્રો અહીંયા જે આ જોગવાઈ છે કેબિનેટ મિશન એમાં ધીમે ધીમે અત્યાર સુધી જે બ્રિટિશ ગવર્મેન્ટ પાસે ભારતના જેટલા ક્ષેત્રો હતા જેમાં એ નિર્ણય લઈ શકતા હતા અથવા તો એમની પાસે જેટલા ખાતાઓ હતા એ દરેક ખાતાઓ ધીમે ધીમે હવે લોકો ભારતને ભારતના લોકોને આપવાની વાત કરી રહ્યા છે ત્યાર પછી છે એટલીની જાહેરાત ઓગણીસો સુડતાલીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ બ્રિટનના વડાપ્રધાન કેમેન્ટ એટલી દ્વારા નીચેની જાહેરાત કરવામાં આવી જેમાં વાઇસ લોર્ડ વેવેલના સ્થાને ભારતના નવા વાઇસ લોર્ડ લોર્ડ માઉન્ટવેટન નિયુક્ત થયા બ્રિટન સરકાર ભારતને ત્રીસ જૂન ઓગણીસો અડતાલીસ સુધી સ્વતંત્રતા આપી દેશે અને આ તારીખ સુધી નવું બંધારણ ના બને તો બ્રિટન સરકાર આગામી તારીખ નક્કી કરશે એટલે હવે શું કરે છે અહીંયા જાહેરાત કે ભાઈ અમે આ ચોક્કસ એક તારીખ આપી દે કે આ તારીખે અમે તમને સ્વતંત્રતા આપી દઈશું અને જો ત્યાં સુધી જો બંધારણ નહીં બન્યું હોય તો બીજી એક અલગથી તારીખ આપવામાં આવશે ત્યાર પછી છે માઉન્ટબેટન યોજના ત્રણ જૂન ઓગણીસસો ને સુડતાલીસ તે સમયના ભારતના વાઇસરોય રોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા ત્રણ જૂન ઓગણીસસો સુડતાલીસના રોજ કોંગ્રેસ તથા મુસ્લિમ લીગના નેતા સમક્ષ આ યોજના રજૂ કરવામાં આવી આ યોજનાને ત્રણ જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે કઈ યોજનાને ત્રણ જૂન યોજના તરીકે ઓળખવામાં આવે છે તો માઉન્ટ બેટન યોજનાને જે મુજબ અમુક પ્રાંતોમાં જન્મત લઈને ભાગલા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં એક પશ્ચિમ સીમા પ્રાંત બીજો સિલહટ પ્રાંત ત્રીજો પંજાબ અને ચોથો પંજાબ બંગાળ પ્રાંત આમ આ પ્રાંતોમાં જન્મત લેવામાં આવ્યો જે મુજબ પશ્ચિમ સીમા પ્રાંત સિલહટ પશ્ચિમ પંજાબ અને પૂર્વ બંગાળના ભાગોમાં પાકિસ્તાનનું નિર્માણ પાકિસ્તાને છવ્વીસ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ અલગ બંધારણની સભાની જોગવાઈ કરી તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા આપણને ચોક્કસ જાણવા મળે છે કે પાકિસ્તાન જે અલગ થાય છે એ પોતાના અલગ પ્રદેશોને જન્મતના આધારે થાય છે એ અહીંયા આપણને જાણવા મળે છે ત્યાર પછી છે કામચલાઉ કામચલાઉ સરકારની રચના મુસ્લિમ લીગ કામચલાઉ સરકારમાં જોડાશે કે નહીં તેવી મૂંઝવણભરી સ્થિતિ સર્જાતા બ્રિટિશ સરકારે ભારતનું હિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોતા તેને એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને કામચલાઉ વચગાળાની સરકાર રચવાનું આમંત્રણ આપ્યું મિત્રો હવે તમે જુઓ કે જે બ્રિટિશર્સ છે એ હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે એને વચગાળી વચગાળાની સરકાર રચવાનું આમંત્રણ આપે છે બે સપ્ટેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને કામચલાઉ સરકારની રચના કરવામાં આવે છે તો બંધારણ પૂર્વે આ ખાસ કરીને કામચલાઉ સરકાર છે એનું અસ્તિત્વ આવે છે છવ્વીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ મુસ્લિમ લીગના પાંચ સભ્યો કામચલાઉ સરકાર સાથે જોડાયા કામચલાઉ સરકારમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના છ મુસ્લિમ લીગના પાંચ ઈસાઈ એક અને પારસી એક તેમજ શીખ એક સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો કામચલાઉ સરકારમાં સામેલ થવા છતાં મુસ્લિમ લીગે બંધારણ સભામાં જોડવા જોડાવાનો ઇન્કાર કર્યો અને પાકિસ્તાનની માંગણી વધુ મજબૂત કરી હવે મિત્રો તમે અહીંયા જુઓ કે કામચલાઉ સરકારનું જે સ્વરૂપ છે એમાં કોંગ્રેસના સભ્યો છે એમાં સભ્ય જોઈએ તો પંડિત જવાહરલાલ નહેરુ છે એમની પાસે વડાપ્રધાન વિદેશી મંત્રી કામચલાઉ પરિષદના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય રાષ્ટ્ર મં મંડળ સંબંધ જેટલા વિભાગ આવ્યા સરદાર વલ્લભભાઈ પાસે ગૃહ સૂચના અને પ્રસારણ વિભાગ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ પાસે ખાદ્ય અને કૃષિ શ્રી રાજગોપાલી ગોપાલાચાર્ય પાસે શિક્ષા જગજીવન રામ પાસે શ્રમ અને આશાપલી પાસે રેલવેનો વિભાગ આવ્યો મુસ્લિમ લીગમાંથી જોઈએ તો લિયાકત અલી ખાન પાસે નાણાં મંત્રીનો વિભાગ આવ્યો ગંજફર અલી ખાનનીના ભાગમાં સ્વાસ્થ્ય અબુલ ખાનિસ્તાર પાસે સંચાર જોગેન્દ્રનાથ મંડળ પાસે કાયદા મંત્રાલય અને આઈઆઈ ચુંદરીગઢ પાસે વાણિજ્ય વિભાગ આવ્યો ઈસાઈમાં જોન મથાઈ પાસે ઉદ્યોગ અને વિતરણ પારસીમાં જોઈએ તો ડૉક્ટર હોમીબાબા પાસે નિર્માણ ખાણ અને ઉર્જા અને શીખમાં બલદેવસિંહ પાસે રક્ષાનો હવાલો આવ્યો મિત્રો હવે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસ આ ખૂબ જ અગત્યનો અધિનિયમ છે જે મુજબ માઉન્ટ બેટન યોજનાની સંમતિ આપ્યા બાદ બ્રિટિશ સંસદમાં આ ખડો પસાર કરવામાં આવ્યો જેના પર અઢાર જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી જે ભારત સરકાર અધિનિયમ ઓગણીસ સોરી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાલીસના નામે ઓળખાયો તો મિત્રો અહીં જોગવાઈ શું હતી કે ભાઈ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારત અને પાકિસ્તાનની સ્થાપના જે પ્રાંતો પાકિસ્તાનમાં ના જોડાયા હોય તેમને ભારતમાં સંમિલિત કરવામાં આવ્યા દરેક સંસ્થાન માટે અલગ અલગ ગવર્નર જનરલ બ્રિટનના સમ્રાટ દ્વારા નિમણરાવવામાં આવશે પૂર્વી બંગાળ પશ્ચિમી પંજાબ સિંધ તથા અસમના જિલ્લામાંથી પાકિસ્તાનની રચના ભારતમાં બ્રિટનના સમ્રાટની જવાબદારી તથા રજવાડા પર શાસન પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી સમાપ્ત થશે બ્રિટન સમ્રાટની ઉપાધિ ભારતનો સમ્રાટ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને સમ્રાટની સરકાર દ્વારા થયેલ તમામ સંધિઓ રદ કરવામાં આવી ત્યારબાદ જોઈએ તો ભારત તથા પાકિસ્તાનના કેન્દ્રીય વિધાનમંડળોને કેટલાક વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર તેમજ બ્રિટિશ સંસદ હસ્તક્ષેપ કરશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી દેશી રાજાઓએ બ્રિટિશ સરકાર સાથે કરેલ કોઈપણ સમજૂતી કે કરાર પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી રદ ગણાશે તેમજ પંજાબ સીમા બંગાળ સીમા નિર્ધારિત કરવા માટે એક કમિટી બનાવવામાં આવશે આ કમિટીના અધ્યક્ષ સર રેડ ક્લીફ હતા તેથી ભારતીય પાકિસ્તાન બોર્ડરને રેડ ક્લીફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે બ્રિટિશરોએ પસાર કરેલા આ છેલ્લો અધિનિયમ હતો તો મિત્રો અહીંયા તમે જોશો કે આ અધિનિયમ હેઠળ ભારતને હવે સંપૂર્ણ ધીમે ધીમે સત્તા આપી દેવામાં આવે છે કેટલાક ચોક્કસ મંત્રાલયો છે મંત્રાલયની ફાળવણી કરવામાં આવે છે પાકિસ્તાન અલગ થવા માગે છે તેને અલગ કરી અને એની વચ્ચે જે બોર્ડર છે એ બોર્ડર પણ સળ રેડક્લિપ દ્વારા બનાવવામાં આવે છે અને આમ આ આ જે અલગ અલગ જોગવાઈ છે એ અધિનિયમ હેઠળ કરવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે જોયું કે અંગ્રેજો ભારતમાં કંપની સ્થાપે છે ત્યાંથી લઈ અને રાજ કરે છે અને રાજ કર્યા બાદ જ્યારે એ ભારતને છોડે છે ત્યાં સુધીની જે પ્રક્રિયા છે અને ત્યાર પછી ભારતનું જે બંધારણ બને છે હવે આપણે એની શરૂઆત કરીશું ભારતના બંધારણની અને એની અંદર અત્યાર સુધી આપણે જે આ ભારતના બંધારણનો ઇતિહાસ જોયું એની દરેક જે જોગવાઈઓ છે એ દરેક જોગવાઈનો સમાવેશ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે જો આપ અમારી ચેનલમાં નવા છો હજુ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય આ પરીક્ષા આપવાના હોય તો વધુ તો આપ આપની મહેનતને વધુ સારી રીતે તૈયારી કરી શકો તો મિત્રો હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપ સૌને જય હિન્દ જય ભારત